શ્રી રામ મંદિરના પૂજારીની પસંદગી કેવી રીતે થશે પૂજારી બનવા ત્રણ હજાર લોકોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રને લઈને થયો વિવાદ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે ઇન્ટરવ્યૂ દ્વારા પૂજારીઓની ભરતી કરવામાં આવી રહી છે જેમ જેમ મૂર્તિની સ્થાપનાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ મંદિરની પૂજા વિધિથી લઈને તેની જાળવણી સંબંધિતનું પ્લાનિંગ વેગ પકડી રહ્યું છે આ સંબંધમાં પ્રશિક્ષિત પૂજારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે ત્રણ હજાર લોકોના ઇન્ટરવ્યૂમાંથી કેટલા લોકો પાસ થયા પૂજારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ પ્રોસેસ શું હતી ઇન્ટરવ્યૂમાં પાસ થવાના માપદંડ શું હતા આ સિવાય રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ પૂજારીના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને તાલીમ પછી આપવામાં આવેલા તાલીમ પ્રમાણપત્રો પર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમણે પૂછ્યું છે કે આ પૂજારીઓને આપવામાં આવતા તાલીમ પ્રમાણપત્રોની માન્યતા શું છે તેમનું સ્તર શું હશે